हेलो स्टूडेंट, धोरण 11 जीव विज्ञान चैप्टर 15 वनस्पति वृद्धि अने विकास। एमा आपणे वनस्पति नी जे वृद्धि माटे जे नियामको होय छे तेनी देहधार्मिक असरो, एमा आपणे ऑक्सिन्स अने जिब्रेलिन्स विशे जोयुं हतुं, जेने वनस्पति वृद्धि नियामको तरीके क्या ओळखवामां आवे छे। बीजुं आपणे आजे आगळ जोवानुं छे साइटोकाइनिन्स। ઓક્સિન અને જિબ્રેલિન જે છે એ વનસ્પતિના વૃદ્ધિ પ્રેરકો છે કે વૃદ્ધિ અવરોધકો? વૃદ્ધિ પ્રેરકો। અને સાઇટોકાઇનિન્સ પ્રેરક છે, હા, વૃદ્ધિ પ્રેરક। અને વૃદ્ધિ અવરોધકમાં કયો આવશે? વૃદ્ધિ નિયામક નામ યાદ છે? ઇથિલિન અને એબ્સિસિક એસિડ, બરાબર છે। સારું, ચલો સાઇટોકાઇનિન વિશે આજે આપણે જોવાનું છે। એમાં સાઇટોકાઇનિન જે હોય છે તે વનસ્પતિની અંદર કોષ રસ વિભાજન જે થતું હોય છે તેના ઉપર અસર કરતું હોય છે મુખ્યત્વે। કોષ રસ વિભાજન, હા, જેને સાઇટોકાઇનેસિસ પણ કહેવામાં આવે છે। વનસ્પતિની અંદર કોષ રસનું જે વિભાજન થાય એને શું કહેવામાં આવે? સાઇટોકાઇનેસિસ, કૌંસમાં તમને આપેલું છે લખીને, બરાબર। હવે સાઇટોકાઇનિન જે છે તે કાઇનેટિન એટલે કે પ્યુરિન પદાર્થ ધરાવે છે અને તેને હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએ માંથી તેનું સંશોધન થયેલું છે। હેરિંગ માછલીના શુક્રકોષનું જે ડીએનએ હોય એમાંથી તેનું સંશોધન થયેલું છે। ચલો હવે સાઇટોકાઇનિનની જે વનસ્પતિની અંદર જે શોધ જે છે તે મકાઈ, મકાઈના બીજ અને નારિયેળીનું જે દૂધ હોય છે નારિયેળનું તેમાં જીએટીન સ્વરૂપે તેને સૌપ્રથમ અલગ કરવામાં આવેલો। નારિયેળીનું જે દૂધ હોય છે તેમાં જીએટીન સ્વરૂપે સાઇટોકાઇનિનને પહેલા અલગ કરવામાં આવેલું છે। હવે જો જીએટીનનું જે સંશોધન થયા પછી સાઇટોકાઇનિનના જે છે અલગ અલગ સ્વરૂપ છે, એક તો પ્રાકૃતિક અથવા તો નૈસર્ગિક સ્વરૂપો આવેલા હોય છે। એમાં શું હોય છે કે નૈસર્ગિક જે સાઇટોકાઇનિન જે હોય છે તે વનસ્પતિના કયા પ્રદેશમાં આવેલા હોય કે જ્યાં કોષ વિભાજન વધુ પ્રમાણમાં જોવા મળતું હોય વનસ્પતિની અંદર તે જગ્યાએ શું જોવા મળતા હોય છે? નૈસર્ગિક સાઇટોકાઇનિન્સ। કઈ જગ્યાએ જોવા મળે? વનસ્પતિના ધરી કોષ વિભાજન જોવા મળતું હોય, વધારે પ્રમાણમાં કોષ રસનું વિભાજન જોવા મળતું હોય ત્યાં આ જગ્યાએ આપણને નૈસર્ગિક સાઇટોકાઇનિન્સ જોવા મળે છે। હવે કયા કયા ભાગોમાં જોવા મળે? તો પહેલું આવે છે મૂળની ટોચ ઉપર, બીજું જે આવે છે પ્રરોહની જે કલિકાઓ હોય ત્યાં આગળ, ત્રીજું જે છે તરુણ ફળ, બરાબર, જે હમણાં જ વિકાસ થયો હોય ફળનો તો તે જગ્યાએ જોવા મળતું હોય છે। બીજું આવે છે નવા પાણોમાં જોવા મળે છે, બરાબર, હરિતકણ પ્રરોહની પાર્શ્વવૃદ્ધિ અને અસ્થાનિક પ્રરોહના સર્જનમાં જે સાઇટોકાઇનિન જે છે તે જવાબદાર હોય છે। કયા કયા વનસ્પતિના ભાગો માટે? તો પર્ણોમાં જે નવા પર્ણો આવે છે તે, બીજું આવે છે પર્ણની અંદર જે હરિતકણ આવેલું હોય છે તે, ત્રીજું જે છે પ્રરોહની પાર્શ્વવૃદ્ધિ, પ્રરોહ ખબર છે કોને કહેવાય? તો એની જે પાર્શ્વવૃદ્ધિ હોય છે તેમાં અને અસ્થાનિક જે પ્રરોહ હોય છે તેનું સર્જન કરવામાં સાઇટોકાઇનિન જે હોય છે તે મદદરૂપ થતું હોય છે।
હવે સાઇટોકાઇનિન જે છે તે પર્ણના પતન જે થતું હોય છે તેને ટાળવું હોય તો સાઇટોકાઇનિન તે ક્રિયામાં ભાગ ભજવતું હોય છે, એટલે કે પર્ણના પતનને આપણે ટાળી શકીએ છીએ। चलो त्यार बाद आवे छे इथिलीन। हाँ, इथिलीन मोटे भागे शुं होय छे, वृद्धि अवरोधक होय छे बराबर, अने वायु स्वरूपे इथिलीन जोवा मळे छे। તે કઈ જગ્યાએ આવેલું હોય છે તો જીર્ણ પામતી જે પેશી હોય અને પાકેલા ફળો ત્યાં આગળ તેનું સંશ્લેષણ થાય છે વધારે પ્રમાણમાં। બરાબર, જીર્ણ પામેલી પેશી અને જે પાકેલા જે ફળો હોય છે ત્યાં આગળ તેનું સંશ્લેષણ વધારે પ્રમાણમાં ઇથિલીનનું જોવા મળતું હોય છે। ઇથિલીન જે છે એ વનસ્પતિઓની જે અક્ષ હોય તેની જાડાઈમાં શું કરે છે, વધારો કરે છે। ચલો પછી ઇથિલીન જે છે પર્ણ અને પુષ્પ બરાબર એમાં જીર્ણતા તેમજ પતનને પ્રેરે છે, એટલે કે પર્ણ અને પુષ્પને ખેરવી નાખવામાં કોણ જવાબદાર છે, ઇથિલીન। પછી ફળોને પકવવા માટે ઇથિલીન અસરકારક હોય છે, એટલે જલ્દી પકવવા માટે ઉપયોગી છે। આટલું ખબર પડી ગઈ દેહધાર્મિક અસરો ઇથિલીનની। ચલો બીજી એની અસર એ છે કે બીજ અને કલિકાની સુષુપ્તતાને તોડે છે। જેમાં તમને ચોપડીમાં એક ઉદાહરણ આપેલા છે, બે મગફળીમાં બીજનું અંકુરણ કરવાની શરૂઆત કરાવે છે મગફળીની અંદર, અને બીજું એક આવે છે બટાટા, બટાટામાં ગ્રંથિનું અંકુરણ કરવા માટે ઇથિલીન જવાબદાર હોય છે। પછી ડાંગરનો જે છોડ હોય છે તેમાં આંતરગાંઠની શું કરે છે, તે લંબાઈ વધારે છે। આંતરગાંઠ કોને કહેવાય ખબર છે, કોને કહેવાય, પ્રકાંડમાં જે ગાંઠો આવેલી હોય તો બે ગાંઠો વચ્ચેનું જે અંતર હોય તેને શું કહેવામાં આવે, આંતરગાંઠ કહેવામાં આવતું હોય છે બરાબર છે। ચલો બીજું શું કરે છે ઇથિલીન, તો મૂળની વૃદ્ધિ અને મૂળ રોગનું નિર્માણને પ્રેરિત કરે છે। પછી અનાનસની અંદર પુષ્પનું સર્જન કરવામાં ઉપયોગી છે। પછી આંબાની અંદર પણ પુષ્પ સર્જન કરે છે અનાનસ અને આંબો। ઇથિલીનનો એક સ્ત્રોત છે જેને કહેવામાં આવે છે ઇથિફોન કહેવામાં આવે છે। ઇથિફોન શું છે, તો ઇથિફોન જે હોય છે તે જલીય દ્રાવણમાં શોષણ પામે છે અને વનસ્પતિની અંદર તેનું શું થાય છે, વહન થાય છે।
અને આ જે ઇથિફોન હોય ધીરે ધીરે શું કરે છે ઇથિલિન ને મુક્ત કરે છે એટલે ઇથિલિન ને મુક્ત કરતો જે જવાબદાર સંયોજન જે છે તેનું નામ શું છે ઇથિફોન જે વનસ્પતિની અંદર વહન પામતો હોય છે અને ધીરે ધીરે શું કરે છે ઇથિલિન ને વનસ્પતિની અંદર તેને મુક્ત કરે છે ચલો બીજો એક આવે છે એથિફોન આવે છે ઇથિફોન જે હોય છે ટામેટા અને સફરજન જેવા જે ફળ હોય છે તેમાં પરિપક્વતાનો વેગ વધારે એટલે કે વધારે ફળ પકવવા માટે જલ્દી ફળ પકવવા માટે આ ઉપયોગી બને છે બીજો એક આવે છે પુષ્પ અને ફળ જે હોય તેના પતનની તીવ્રતા વધારે છે બરાબર એમાં કયા કયા ફળ આવે છે તો કપાસ ચેરી અને અખરોટ આ ત્રણ ફળ આપેલા છે ઉદાહરણમાં એ તમારે યાદ રાખવાના બીજું એક આવે છે કાકડી કાકડીમાં શું કરે છે તો માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરે છે જેને લીધે પાકનું ઉત્પાદન શું થાય છે વધી જાય છે બરાબર આ જે ઉદાહરણો આપતા હોય છે એ યાદ રાખવાના ખાસ કરીને ચલો આટલું ખબર પડી ગઈ ઇથિલિનનું હવે આવે છે એબ્સિસિક એસિડ ચલો એબ્સિસિક એસિડ શું છે એક વૃદ્ધિ પ્રેરક કે વૃદ્ધિ અવરોધક બરાબર તો તે મુખ્યત્વે કોને અવરોધે છે તો વનસ્પતિનું જે ચયાપચયની ક્રિયા હોય તેને અવરોધવાનું કાર્ય કરે છે મોટે ભાગે અવરોધક છે કે અવરોધક છે શું મોટા ભાગે અવરોધક છે કે ખાલી મતલબ આની જેમ થોડી ઘણી હેલ્પ બી કરે છે વૃદ્ધિમાં કે થોડું એક બે એના પ્લસ પોઈન્ટ હોય પણ મોટે ભાગે શું હોય અવરોધક જ હોય એક બે થોડું હેલ્પ કરી આપે પણ મોટે ભાગે અવરોધક તરીકે જ આવે જે વૃદ્ધિ પ્રેરક હોય તો એમાં બી એક બે શું હોય વૃદ્ધિ અવરોધક તરીકે કામ કરે પણ મોટા ભાગનું એનું કાર્ય શું વૃદ્ધિ કરવાનું તેવી રીતે આમાં પણ હોય છે બરાબર ચયાપચયની જે ક્રિયા હોય તેને અવરોધે છે બરાબર છે બીજું બીજનું જે બીજાંકુરણ હોય તેને અવરોધે છે પછી વાયુરંધ્ર જે હોય છે પણની અંદર આવેલા હોય છે તો તેને બંધ કરવા પ્રેરિત કરે આ માટે તેને શું કહેવામાં આવે છે તણાવ અંતઃસ્ત્રાવ અથવા તો સ્ટ્રેસ હોર્મોન એને કહેવામાં આવે છે કારણ કે વાયુરંધ્ર જે હોય છે તેને બંધ કરવા માટે એસિટિક એસિડ જવાબદાર હોય છે જેને સ્ટ્રેસ હોર્મોન અથવા તો તણાવ અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે આ ખાસ યાદ રાખવાનું તણાવ અંતઃસ્ત્રાવ કોને કહેવામાં આવે છે કયા વૃદ્ધિ નિયામકને કહેવામાં આવતું હોય છે એબ્સિસિક એસિડ જે હોય છે તે બીજની જે સુષુપ્તતા હોય છે તેને પ્રેરે છે બરાબર એબ્સિસિક એસિડ જે હોય છે GA3 આપણે આગળ જોયું હતું જીબ્રેલિનમાં GA3 તરીકે ઓળખાય છે જીબ્રેલિક એસિડ તો તેની જે વિરુદ્ધ ભૂમિકા ભજવતું હોય છે જીબ્રેલિન જે શું કરે વૃદ્ધિ પ્રેરે પણ આ એનું વિરુદ્ધ કામ કરે એટલે વૃદ્ધિ અવરોધવાનું કામ કરતું હોય છે બરાબર તો આ બધું આવશે જેમાં એબ્સિસિક એસિડમાં ચલો હવે બીજું એક આમાં આવે છે તે આ બધા જે વૃદ્ધિ નિયામકો જે હોય છે તે આંતરિક નિયંત્રણ કરતા હોય છે અને બાહ્ય પરિબળો જે અસર કરતા હોય છે કયા કયા બાહ્ય પરિબળો તો તાપમાન છે પ્રકાશ જે હોય છે સૂર્યપ્રકાશ એ બધું આવશે આમાં પછી બીજું એક આવે છે વાસંતીકરણની જે ઘટના હોય છે તે આપણે આગળ ભણીશું પુષ્પસર્જનની ઘટના અને સુષુપ્તતા બીજાંકુરણ અને વનસ્પતિમાં હલનચલન તો આ બધી જે ઘટનાઓ જે છે એ વનસ્પતિના વૃદ્ધિ નિયામકો અસર કરતા હોય છે તેના ઉપર તો કેટલા થયા ટોટલ વૃદ્ધિ નિયામકોમાં પાંચ થયા જેમાંના ત્રણ જે છે વૃદ્ધિ પ્રેરક અને બે વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે
ચલો હવે આગળ આપણો નેક્સ્ટ ટોપિક આવે છે પ્રકાશ અવધિ આવે છે રૂપાંતર
થતું હોય છે બરાબર અને જે પ્રવાહની જે અગ્રસ્ત કણિકા જે હોય છે તે પ્રકાશ અવધિને અનુભવતી નથી એટલે એમાં એવું જરૂરી નથી હોતું કે પ્રકાશ હોય તો જ તે પ્રતિક્રિયા દર્શાવે એમાં પ્રકાશ અવધિને કોઈ મહત્વ હોતું નથી પ્રવાહની જે અગ્રસ્ત કણિકા આવેલી હોય તેમાં चलो हमें नेक्स्ट आवे छे वासंतीकरण की प्रक्रिया હવે વાસંતીકરણ કોને કહેવામાં આવે છે તો જે પુષ્પ સર્જન થતું હોય છે તે વધારે તાપમાન આપવાથી અથવા તો ઓછું તાપમાન આપવાથી પણ થતું હોય છે આ જે ઘટના હોય તેને શું કહેવામાં આવે છે વાસંતીકરણ બરાબર આમાં જે તાપમાન મહત્વનો ભાગ ભજવે ચલો વાસંતીકરણની જે ઘટના જે છે તે નીચું તાપમાને પુષ્પ સર્જનને પ્રેરિત કરે છે તેના ઉદાહરણ આપ્યા છે જુઓ છો આપણીમાં ઘઉં જય અને રાઈ બરાબર તો એમાં જે છે એમાં શિયાળા સમયની અને વસંત સમયની તો જે વસંત ઋતુ હોય છે તેમાં તેનું જે વાવેતર બીજનું થતું હોય છે મોટે ભાગે અને જે ઋતુની સમાપ્તિ અથવા તો અંતમાં વૃદ્ધિ પામતું હોય છે શિયાળામાં જે વનસ્પતિ જે ઉગતી હોય છે તે વસંત ઋતુમાં આપણે જો તેને વાવીએ તો પુષ્પનું સર્જન કે ફળનું સર્જન થશે કે નહીં થાય શિયાળામાં જે વનસ્પતિ વાવીએ તેને આપણે વસંત ઋતુમાં ઉગાડીએ શિયાળાની જગ્યાએ તો તેમાં પુષ્પ સર્જન થાય કે ના થાય ના થાય બરાબર અને ફળનું પણ સર્જન ના થાય જેથી તેને શેમાં વાવવામાં આવે છે જે વસંત ઋતુની જે શરદ ઋતુ આવતી હોય છે તેમાં વાવવામાં આવતું હોય છે બરાબર અને પછી જે તેનું વસંત ઋતુમાં પુષ્પ સર્જન અને ફળ સર્જન દર્શાવતા હોય છે બીજા એના ઉદાહરણ આપેલા છે કે દ્વિવર્ષાયુ વનસ્પતિ જે હોય છે દ્વિવર્ષાયુ વનસ્પતિ કોને કહેવામાં આવે દ્વિવર્ષાયુ વર્ષમાં બે વાર પાક લઈ શકીએ બરાબર એક સ્ત્રી કેસરી વનસ્પતિ જે હોય છે એ દ્વિવર્ષાયુ વનસ્પતિ કહેવામાં આવે એક સ્ત્રી કેસરી ધરાવે દ્વિવર્ષાયુ વનસ્પતિ ધરાવતી હોય છે તે પુષ્પ ધરાવે અને બીજી જે ઋતુ આવે બીજી જ્યારે એની ઋતુ આવે ત્યારે શું થાય છે પુષ્પ સર્જન આપતું હોય છે અને પછી આગળ જતા પુષ્પ જે હોય છે તે ખરી પડતા હોય છે હવે કઈ કઈ વનસ્પતિ દ્વિવર્ષાયુ છે તો તેના ઉદાહરણમાં પહેલું આવશે શક્કરિયા પછી કોબી અને ગાજર બરાબર તો આ બધી શું છે દ્વિવર્ષાયુ વનસ્પતિ
એટલે આ જે વનસ્પતિ હોય એને નીચું તાપમાન આપીએ તો પુષ્પ સર્જનની જે ઘટના જે થતી હોય છે ક્રિયા એમાં શું થઈ જાય વધારો થઈ જાય પુષ્પનું સર્જન વહેલા થઈ જાય બરાબર ખબર પડી ગઈ આનું